કે સોમનાથમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સરકારી જમીન પર ધામા નાખી બેઠેલા લોકોને પાઠ ભણાવવા કલેક્ટરે અનોખો કિમ્યો અપનાવ્યો છે. કોડીનાર તાલુકામાં શેરડીના ખેતર પછી મગફળીના ખેતરમાં પશુને છોડી મુકાયા ખેડૂતે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે મગફળીનું વાવેતર કર્યું હતું, જેથી કલેક્ટરે મગફળીના ખેતરમાં પશુને ચરવા માટે છૂટી મૂકી દીધા. મહત્વનું છે કે અગાઉ પણ ગૌચરની જમીન ખુલ્લી કરાવવા શેરડીના વાટમાં પશુને છોડી મૂકવામાં આવ્યા હતા. કોડીનાર તાલુકાના દેદાની દેવડી ગામે ગૌચરની જમીન ખુલ્લી કરાવવાનું કામ હજુ પણ ચાલુ છે. ગૌચરની જમીન ખુલ્લી કરાવવાની કલેક્ટરની આ મુહિમ છે, કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગીર સોમનાથના આ દ્રશ્યો કે જ્યાં ગીર સોમનાથમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવા કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે. રોહિત, ગીર સોમનાથમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે કલેક્ટરે હવે મુહિમ ઉપાડી છે, શું વિગત? એ ચોક્કસ થી ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાના દેદાજીની દેવડી ગામ છે. અહીંયા ખાસ કરીને ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ ખાસ કરીને ગૌશરીની જમીન છે તેને ખુલ્લી કરવામાં આવી રહી છે. ચાર જેસીબી રાખી અને જે સંપૂર્ણ જમીન છે તેની ઉપર જે ખેડૂતોનો કબજો હતો તે હવે ખુલ્લી કરવામાં આવી રહી છે. અને ખાસ તો આ જે જમીન છે 700 વીઘાથી પણ વધારે જે જમીન ઉપર કબજો હતો, પરંતુ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ જે આ સંપૂર્ણ જે જમીન છે તેને ખુલ્લી કરાવવામાં આવી રહી છે. તેની સાથોસાથ જે ખેડૂતોએ જે પોતાના પશુધનને ચરવા માટેની જે જમીન હતી તે જમીનને ઉપર કબજો હતો, અંદાજિત અત્યારે 400 વીઘાથી પણ વધારે જમીન ખાલી થઈ ચૂકી છે. આજે આખો દિવસ જમીન છે તેને ખાલી કરાવવામાં આવશે અને રાત સુધીમાં 700 વીઘાથી પણ વધારે જે જમીન છે તે ખુલ્લી કરવામાં આવશે. સાથોસાથ જે પશુધન ધરાવતા જે ગોવાળિયાઓ છે તેમને પણ પોતાના પશુધન ખાસ કરીને મગફળીનું ખેતર હોય કે શેરડીનું ખેતર હોય જે ગૌચરણમાં હતું તેમાં પોતાનું પશુધન પણ ખુલ્લા મૂક્યા છે. બિલકુલ રોહિત, જાણકારી બદલ આપનો આભાર. તો કલેક્ટરે મગફળીના ખેતરમાં પશુઓને ચરવા માટે છૂટા મૂક્યા. અગાઉ ગૌચરની જમીન પર શેરડીના વાડામાં ખુલ્લા મૂકવામાં આવ્યા હતા પશુ. કોડીનાર તાલુકાના દેદાની દેવડી ગામે ગૌચર હટાવવાનું કામ આજે પણ ચાલુ છે.